વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે શું શીખવાનું છે અગાઉ તમે શીખ્યા હતા બરાબર હવે આજે શું શીખવાનું છે તમે હોમવર્ક કરી લીધું છે ને મેં તમને આપ્યું છે સરસ હવે આજે આપણે નોટમાં શીખ લખવાનું છે જે લખીશું એ બધું નોટમાં લખીશું પણ શેમાં લખીશું કે શું લખવાનું છે તો આજે આપણે 6 વડે 61 ની લાઈન આપણે 70 સુધી શીખી ગયા હતા બરાબર અગાઉ તો આજે આપણે 7 71 થી 8 80 સુધી અંક લખવાના છે 8 80 બરાબર ને તો ચલો હવે પહેલા આપણે વાંચન કરી લઈશું પછી હું બોર્ડમાં લખીશ અને તમારે બોલવાનું છે બરાબર ને જોવાનું છે અને બોલવાનું છે પણ અત્યારે બધા શું કરશો અધફાળી વાળી બધાય સરસ અધફાળી દીધી ને ધાયા જોયા ને અત્યારે હાથમાં કોઈ પેન્સિલ રબર કશું જ રાખવાનું નથી બરાબર ને સરસ ચલો હવે બધા અધફાળી દીધી હા હવે અહીંયા બધા ધ્યાન આપજો હો કે અહીંયા શું લખ્યું છે તો જોજો 7 8 1 એટલે 7 અને 1 લખ્યા છે એટલે 7 8 1 તો 7 8 1 કેટલા થશે 71 7 8 1 તો કેટલા થશે 71 પછી 7 8 2 તો 72 7 8 3 73 7 8 4 74 7 8 5 75 7 8 6 76 2 7 77 7 8 8 78 7 8 9 79 બરાબર ને 8 8 80 આ રીતે આપણે લખવાનું છે પણ લખવાનું અને બોલવાનું છે પણ અત્યારે તમારે શું કરવાનું કંઈ જ નથી કરવાનું ફક્ત તમારે ધ્યાન આપવાનું છે અહીંયા હું બોલાવીશ એટલે હું બોલીશ તો તમે મારી સાથે બોલજો બરાબર ચાલો ફરીથી એક વખત આપણે વાંચન કરી લઈશું 7 8 1 71 7 8 2 72 7 8 3 73 7 8 4 74 7 8 5 75 7 8 6 76 2 7 77 7 8 78 7 8 9 80 8 9 80 ફરીથી એક વખત જોજો 7 8 1 71 7 8 2 72 7 8 3 73 7 8 4 74 7 8 5 75 7 8 6 76 2 7 77 7 8 78 7 8 9 80 8 9 80 આ રીતે આપણે બોલવાનું છે અને હવે હું લખીશ અને તમારે મારી સાથે બોલવાનું છે હું બોર્ડમાં જોવાનું છે કે હું કઈ રીતે લખું છું એ બરાબર તો ચલો બધા શેર અહીંયા બરાબર ચલો બધા ધ્યાન અહીંયા રાખજો હા ચલો 7 8 1 71 7 8 2 72 7 8 3 73 7 8 4 74 7 8 5 75 7 8 6 76 2 7 77 7 8 78 7 8 9 80 8 9 80 ફરીથી ધ્યાન આપજો આપણે લખ્યું છે ને આપણે લખ્યું છે બરાબર તો ફરીથી જોજો કે 7 8 1 71 7 8 2 72 7 8 3 73 7 8 6 76 7 8 5 75 7 8 6 76 2
अबे छो तो छो जो केवी ते करे छे आ रीते छो सात तो सात आ रीते गोल बिंदु करी ने वाळी ने आम से ऊपर લઈ લેવાનું જો સરસ મજાના સાત હવે આઠ કરો છો તો ધ્યાન રાખજો કે અડધું ગોળ કરી અને આડી લીટી કરવાની છે બરાબર આ આડી લીટી કહેવાય અને અડધું ગોળ છે તો આઠ આ રીતે કરવાનું 9 તો અડધું ગોળ કરી વચ્ચે લીટી આડી કરવાની છે પછી 8 ને મીંડે 80 બરાબર તો આ રીતે 71 થી 80 લખાય હવે તમને એમ થશે કે મેં તો વારંવાર ગોળ ગોળ કરે છે પણ કેમ ગોળ ગોળ કરે છે ભાઈ કે તમે મારી સાથે બોલો તો તમને પણ આવડી જાય બરાબર તો ફરીથી આપણે એક વખત ફરીથી વાંચન કરી લઈશું બરાબર ચલો આ શું લખ્યું છે 71 શું કહેવાય 71 પછી 72 73 74 75 76 77 78 79 80 બરાબર આ રીતે તો સીધી રીતે તમે બધા બોલીને બોલશો બરાબર બધા બોલતા નથી પણ આપણે કેમ કહીએ છીએ કે જ્યારે અંક લખો ત્યારે તમારે એ રીતે બોલી લેવાનું કે 7 વડે 71 7 વડે 72 7 વડે 73 7 વડે 74 7 વડે 75 7 વડે 76 બે સાતડા 77 7 વડે 78 78 7 વડે 79 આઠડે મીંડે 80 આમ કેમ કે તમને લખવાની પણ એ રીતે ખબર પડી જાય માટે આપણે આ રીતે લખવાનું અને બોલવાનું તમે આ જે નોટમાં લખવાનું છે બરાબર તમારે શેમાં લખવાનું આ નોટમાં લખવાનું પણ નોટમાં તમારે એક પેજમાં નથી લખવાનું હોય નોટમાં સામે સામે બે પેજમાં લખવાનું હોય હું તમને બતાવું છું કે આ તમારી નોટ છે બરાબર આ તમારી નોટ છે તો આ નોટમાં અહીંયા પણ લખવાનું છે અને અહીંયા પણ લખવાનું છે પણ પહેલા તમારા વાલીશ્રી તમને આ રીતે સૂચના મારી દેશે અને આ અંક તમને લખી દેશે પછી તમારે અહીંયા તમારે લખી દેશે અને આ લાઈનમાં સૂચના મારી દેશે પછી તમારે લખવાનું છે એમાં એક લાઈન લખી લો તો એક લાઈન ખોલું એક ઊભી આખી લાઈન ખાલી છોડી દેવાની લાઈન ખાલી છોડી બાજુના લાઈન પછી એક લાઈન છોડી દેવાનું પછી લખવાનું એમ બધા બે પેજમાં એ રીતે તમારે લખવાનું છે એક ખાલી છોડી અને એક લાઈન આખી છોડી અને બે પેજમાં તમારે લખવાનું છે એક પેજમાં લખતા નહીં કેમ કે તમારે જો તમે વારંવાર લખશો તો તમને લખતા આવડી જશે બરાબર તો તમે કેટલા પેજમાં લખશો બે પેજમાં બરાબર અને પછીની પેજ પછીની સંખ્યા પછીના પેજ ઉપર આ પછીનું પેજ કહેવાય તો એ પેજ ઉપર તમને આ મોટી સંખ્યા લખવાની છે એ પણ તમને તમારા વાલીશ્રી લખી દેશે પછી હું તમને અત્યારે શીખવાડું છું કે તમારે ગોળ કરવાનું છે પણ આજે બધું નોટમાં લખવાનું છે બરાબર તો ચાલો બધા અહીંયા ધ્યાન આપજો તો હવે આપણે આ તો કરી બરાબર પણ તમે ઘરે પણ વારંવાર લખજો અને બોલજો તો તમને જલ્દી આવડી જશે બરાબર હવે બીજું આજે આપણે શું શીખીશું કે મોટી સંખ્યા પર ગોળ કરો શું શીખવાનું છે મોટી સંખ્યા પર અગાઉ આપણે નાની સંખ્યા પર શીખ્યા હતા તો મોટી સંખ્યા એટલે નાની સંખ્યા તો આપણે મેં તમને શીખવાડી દીધી કે બે સંખ્યા આપણને આપેલી હોય એમાંથી જે પહેલી આવે એ નાની અને મોટી તો જે પછી આવે એ મોટી આપણને બે સંખ્યાઓ આપી હોય તો જે પહેલા આવે એ નાની અને પછી આવે એ મોટી તો આજે આપણે મોટી સંખ્યા પર ચોપડી કરવાની છે બરાબર તો મોટી સંખ્યા પછી આવે તો એના પર આપણે ગોળ કરીશું બરાબર એ મોટી સંખ્યા પર ગોળ કરવાનું અને નાની સંખ્યાઓ તો ચોપડી કરવાની બરાબર તો ચલો આજે આપણને મોટી સંખ્યા કહી છે તો આપણે આજે મોટી સંખ્યા પર લખીશું તો હવે અહીંયા ધ્યાન આપજો કે આ કેટલા છે 12 અને આ કેટલા છે 17 તો એક છે અને આ પણ એક જ છે તો બંનેની સંખ્યા સમાન બે નો પહેલો અંક એક એક છે તો બંને સરખા છે તો આપણે શું કરવું પડશે કે એકની લાઈન યાદ કરવી પડશે એકની લાઈન એટલે બે એકડા 11 ની લાઈન યાદ કરવી પડશે બરાબર તો આપણે જોવાની બે સંખ્યામાં
કે પછી કઈ આવે છે બરાબર તો ચલો બોલીએ આપણે બે સંખ્યા સામે તમારી નજર હોવી જોઈએ કે બે એકડા 11 એકડ બગર 12 તો 12 આવી ગયા તો 12 નાના કહેવાય અને 17 પછી આવે કે જે એક સંખ્યા પહેલા આવી ગઈ એટલે એ નાની અને એક સંખ્યા બાકી રહી એ મોટી કહેવાય અને તમે કોળસો તો બે પછી આવશે 12 પછી 13 14 15 16 17 તો 17 પછી આવે તો એ મોટા કહેવાય બરાબર તો આપણે 17 ઉપર ગોળ કરીશું કારણ કે 17 મોટી કહેવાય એ રીતે 6 છે અને 10 છે શું છે 6 અને 10 તો આ બે માં 6 છે અને આ 10 છે તો 6 એકલા એક જ અંક છે અને 10 ના બે અંક છે તો બે અંકવાળી સંખ્યા પછી આવે અને એક અંકવાળી પહેલા આવે કેમ કે આપણે જ્યારે બોલતા હોઈએ ત્યારે 1 2 3 4 5 6 6 આવી ગયા પહેલા તો 6 નાના અને 10 પછી આવે તો 10 ઉપર આપણે ચોકડી કરીશું 6 પછી 7 8 9 અને 10 10 બોલે ને પછી તો 10 પછી આવે તો આપણે 10 ઉપર ગોળ કરીશું અને 6 નાના કહેવાય પહેલા આવી ગયા એટલે એ નાના કહેવાય અને જે પછી આવે એ મોટા કહેવાય હવે આ કેટલા છે 22 છે અને આ 34 છે બગડ 34 છે એટલે બગડા 22 છે બરાબર તો હવે એમાં 22 કેટલા કે 34 તો જુઓ એ કઈ રીતે ખબર પડશે આપણને કે આનો પહેલો અંક કયો છે 2 અને આનો પહેલો 3 બરાબર ને તો 2 પહેલા આવે 2 ની લાઈન પહેલા આવે 2 ની લાઈન માં અંક હોય એટલે એ પહેલા લખીએ અને 3 પછી લખીએ 3 ની લાઈન પછી આવે તો 2 ની લાઈન માં પહેલા 22 આવે એટલે 22 નાના અને 3 4 34 એ પછી ની લાઈન માં આવે છે 31 ની લાઈન માં આવે 3 ની લાઈન પછી લખી એટલે 34 મોટા કહેવાય બરાબર ને 34 પછી લાઈન માં આવે છે એટલે 34 મોટા તો 34 ઉપર આપણે ગોળ કરીશું એ રીતે 10 છે અને 15 છે બંને ને એક એક છે પણ આપણે પહેલા સરવાળો શું કરીએ 10 તો 10 1 2 3 4 5 6 7 8 9 10 તો 10 આવી ગયા તો એ નાના અને પછી 15 આવે 15 મોટા 11 12 13 14 15 તો 15 મોટા કે આપણે મોટા ઉપર ગોળ કરીશું બરાબર હવે કેટલા છે 25 કેટલા છે 25 અને આ કેટલા છે 18 તો 25 અને 18 છે તો આ બે માં પછી કઈ લાઈન પહેલી કઈ લાઈન આવે 1 ની તો 1 ની લાઈન પર આ 1 છે અને આ 2 છે તો 1 ની લાઈન પર આ લખીએ એટલે 1 ની લાઈન માં 18 આવે 11 12 13 14 એટલે આપણે 18 પહેલા બોલીએ અને 25 એટલે 21 22 23 24 25 પણ 20 21 22 23 એટલે 2 ની લાઈન પછી આવે 2 ની લાઈન માં અંક આવે છે એટલે એ મોટો કહેવાય અને 18 પહેલા આવે એટલે એ નાના કહેવાય તો આપણે 25 ઉપર ગોળ કરીશું હવે કેટલા છે 41 41 છે અને 48 છે બરાબર તો 41 4 ની લાઈન છે અને 48 માં 4 ની લાઈન છે તો બંને સાથે જોવું પડશે કે 41 અને 4 ની લાઈન તમારે બોલવી પડે 41 42 43 બોલ્યું ને 41 પહેલા આવી ગયા એટલે એ નાના અને 48 પછી આવે 41 42 43 44 45 46 47 48 તો 48 પછી આવે છે તો એ મોટા કહેવાય બરાબર હવે આ કેટલા છે 13 અને આ કેટલા છે 9 તો 13 બે અંક છે અને 9 એક અંક છે તો 9 એક અંક છે એટલે 9 પહેલા આવે અને 13 પછી આવે કેમ 1 2 3 4 5 6 7 8 9 9 પહેલા આવી ગયા એટલે એ નાના અને 13 મોટા હવે આ કેટલા છે 19 છે કેટલા છે 19 એકણ નવર અને આ કેટલા છે મકર તગર તો 23 થાય અને એકણ નવર 19 કહેવાય હવે આ
બેની છે બરાબર ને તો આપણે બોલીએ કે 21 તો 21 પહેલા આપણે બોલી ગયા છે એ નાના કહેવાય પછી 28 આવી ગઈ 21 પછી 22 23 24 25 26 27 28 તો 28 મોટા થાય તો આપણે મોટા ઉપર ગોળ કરીશું બરાબર ને અને 21 નાના કહેવાય એ પહેલા આવે છે આપણે જ્યારે બોલવાની શરૂઆત કરીએ ત્યારે પહેલા આવી જાય છે કે એ નાના અને 28 પછી આવે છે કે એ મોટા કહેવાય હવે આ કેટલા છે 14 અને આ કેટલા છે બગડ નંબર છે તો બગડ નંબર કેટલા થાય 29 થાય બરાબર ને તો 1 4 14 અને બગડ નંબર 29 તો 1 4 14 છે એટલે 1 ની લાઈન અને બગડ નંબર 29 છે તો 2 ની લાઈન બરાબર તો 1 ની લાઈન પહેલા આવે કે 2 ની તો 1 ની લાઈન આપણે 1 ની લાઈન પહેલા લખે 1 ની 1 ની એટલે 11 2 એટલે 21 3 એટલે 31 એમ પછી પછી આપણે આગળ જઈએ છીએ બરાબર તો 1 ની લાઈન 1 છે એટલે 1 ની લાઈન માં 1 4 14 હોય બરાબર તો એ મોટા કે નાના કહેવાય બરાબર ને એ પહેલા આવી ગયા એટલે નાના કહેવાય અને બગડ નંબર 29 છે 2 ની લાઈન માં હોય 21 22 23 24 25 26 27 28 29 એ પછી આવે તો આપણે પછી ઉપર ચોકડી પછી ઉપર શું કરીશું ગોળ અને નાની ઉપર ચોકડી બરાબર હવે આ કેટલા છે 36 તગડ છગડ છે અને બે તગડા છે બરાબર 33 અને તગડ છગડ 36 તો આ 36 છે એટલે 3 ની લાઈન છે આ 3 ની લાઈન છે તો બંને ની લાઈન એક જ લાઈન માં છે બરાબર તો આપણે શું કરવું પડશે 3 ની લાઈન તો ઘડી ઘડી 31 ની લાઈન યાદ કરવી પડશે બરાબર ને આપણે 3 તો ઘડી ઘડી 31 ની લાઈન યાદ કરવી પડે તો બંને સંખ્યા જોતું ને આમ કે પહેલા કઈ આવે છે આમાં બરાબર તો તગડ છે 36 છે પણ ત્યાં સુધી આપણે બોલવું અને છે સુધી બોલવાનું જે પહેલી આવે એ નાની અને પછી આવે એ મોટી તો આપણે 3 ની લાઈન યાદ કરીએ ચલો 31 32 33 33 આવી ગયા બે તગડા 33 આવી ગયા તો એ નાની છે અને 34 35 36 એ પછી આવે તો એ મોટી કહેવાય બરાબર તો 36 ઉપર આપણે ગોળ કરીશું બરાબર ને હવે આ કેટલા છે 16 છે ઉપર છગડ 16 છે અને આ 10 છે તો બંનેનો લાઈનનો અંક એક જ છે બરાબર તો હવે આપણે 10 11 હવે એકડા મિનિટે 10 થી શરૂ થાય એક એટલે એકડા મિનિટે 10 પછી 11 ની લાઈન ચાલુ થાય તો 10 પહેલા આવી ગયા તો એ નાના કહેવાય પછી 11 12 13 14 15 16 આવે તો 16 પછી આવે છે તો એ મોટા કહેવાય તો આપણે મોટા ઉપર ગોળ કરીશું બરાબર ને હવે આ કેટલા છે 49 64 90 છે તો 64 90 49 અને આ કેટલા છે બગર 90 તો 29 છે બરાબર તો હવે આ 4 ની લાઈન છે અને આ 2 ની લાઈન માં છે બરાબર ને તો પહેલા કઈ લખી આપણે 1 ની લાઈન એટલે 11 ની 2 એટલે 21 ની લાઈન લખીએ બરાબર તો 21 ની લાઈન લખતા એટલે એમાં પહેલા 29 આવી જશે આવી જશે ને બગર 90 29 પહેલા તો એ નાના કહેવાય પછી 3 ની અને 4 ની લાઈન પછી લખેલી 4 ની લાઈન માં 41 42 43 44 45 46 47 48 49 પછી આયા તો એ મોટા કહેવાય અને 29 નાના કહેવાય કેમ તો આપણે 2 ની લાઈન છે 2 ની લાઈન માં બોલીએ આપણે તો 2 2 ની લાઈન છે બગડ 1 બગડ 21 2 બગડ 22 બગડ 23 બગડ 24 25 26 27 28 29 29 આવી ગયા એટલે એ નાની થઈ અને આ 4 ની લાઈન માં છે એટલે પછી આવે એટલે 49 થી 49 પછી આવે તો એ મોટા કહેવાય અને 29 નાની કહેવાય એટલે એ નાની અને આ મોટી હવે આ કેટલા છે 21 તો બગડ 1 21 છે અને તગડ પાછળ 35 છે બરાબર બગડ 1 21 અને તગડ પાછળ 35 તો આ કઈ પહેલો છે 2 તો 21 કઈ લાઈન માં હશે 2
તમારે લખવાનું છે બરાબર તો સરસ અક્ષરે લખવાનું ગંદા અક્ષરે કરવાનું નહીં બરાબર હવે અહીંયા ધ્યાન આપજો કે ફરીથી આપણે એક વખત આનો રિવિઝન કરી લઈશું આપણે એક વખત બોલી લઈશું આ અંક તો આપણે જલ્દી આપણને આવડી જશે બરાબર તો ચલો આપણે ફરીથી એક વખત બોલી લઈએ કે 7 આ આઈલાઈન આપણા માટે નવી છે 71 થી 80 આજે આપણે નવી શીખીએ છીએ એટલે વારંવાર બોલવી પડે અને વારંવાર લખવી પડે તો આપણને જલ્દી આવડી જાય તો ચલો 7 1 71 7 2 72 7 3 73 7 4 74 7 5 75 7 6 76 2 7 70 7 8 78 7 9 90 80 8 9 80 7 1 71 7 2 72 7 3 73 7 4 74 7 5 75 7 6 76 2 7 70 7 8 78 7 9 90 80 8 9 80 ફરી 7 1 71 7 2 72 7 3 73 7 4 74 7 5 75 7 6 76 2 7 70 7 8 78 7 9 80 8 9 80 એમ તમારે પણ વારંવાર બોલવાનું અને લખવાનું જો તમે વારંવાર બોલશો અને લખશો તો તમને જલ્દી આવડી જશે બરાબર ને તો તમે પણ ઘરે લખજો હા લખશો ને એકદમ બધા ડાયા છો એટલે લખશો બરાબર તો સરસ અક્ષરે લખજો હવે તમે શેમાં લખશો નોટમાં લખજો બરાબર આજે આપણે સ્વપોથીમાં કે ચોપડીમાં કસા ભાડેથી ચોપડીમાં લખવાનું નથી બરાબર તો સરસ અક્ષરે લખી દેજો હા તમે બધા ડાયા છો ને પણ હવે તો આપણે મોટા થઈ ગયા છે ને તમે કહો છો કે મમ્મી હું તો મોટો થઈ ગયો કે તો મોટા થઈ ગયા તો આપણે બધા પડતું લખવું પડે ને બેટા તો બધા લખજો હા આવજો હરિ ઓમ